હેલો એવરી આજે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન્થ ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ વન ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એમાં સીન ટુનું ડિસ્કશન કરીશું આ અગાઉ આપણે સીન વન સમજ્યા હતા જેમાં સૌથી છેલ્લે અરુણિમા સિન્હાને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી અરુણિમા સિન્હાએ ઘણા બધા પ્રયત્નો કર્યા છતાં પણ એનો ડાબો પગ ટ્રેનના પાટા ઉપર પડ્યો અને કચ્છ એવા અવાજની સાથે એનો ડાબો પગ કપાઈ ગયો હતો ત્યારે એને ઘણી બધી ચીસો પાડી બૂમો પાડી પણ એનો એ અવાજ કે ચીસો એની વેદના સાંભળનાર ત્યાં કોઈ ન હતું ત્યારબાદ શું બન્યું એ બધું જ સીન ટુમાં આપણે જાણીશું લેટ સ્ટાર્ટ સીન ટુ આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ત્યારબાદ અરૂણિમા સિન્હાને દિલ્હીમાં એમ્સમાં એડમિટ કરવામાં આવી અહીંયા એમ્સ એટલે શું દોસ્તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એને એઇમ્સ કહેવાય ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પી એમ અરૂણિમા સિન્હાને એઇમ્સમાં એડમિટ તો કરવામાં આવી પણ એના માટે પીએમએ પ્રાઇમ મિનિસ્ટરે દરમિયાનગીરી કરી હતી ત્યારબાદ અરૂણિમા સિન્હાને અહીંયા એડમિટ કરવામાં આવી હતી ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ એઇમ્સની અંદર જે પણ ટ્રીટમેન્ટનો ખર્ચ થવાનું હતું એનો બધો જ ખર્ચ યુનિયન ગવર્મેન્ટ ભોગવવાની હતી સૂન એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ ત્યારબાદ અરૂણિમા સિન્હાની હાલત કેવી છે એને લગતા દરેકે દરેક સમાચાર એમ્સમાંથી જાહેર થવા લાગ્યા આઈ વોસ ટોલ્ડ ધેટ અરુણિમાને એવું કહેવામાં આવ્યું યંગ પીપલ યુવાનો ઓટો ડ્રાઈવર્સ રિક્ષા ચાલકો એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અને રોડની આજુબાજુ ફેરિયાઓ હોય માલસામાન વેચનારા લોકો હોય વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાય સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી આ બધા જ લોકો અરૂણિમાના સમર્થન માટે કેન્ડલ માર્ચ કરી હતી અને સાથે સાથે આ બધા જ લોકો અરૂણિમા માટે પ્રાર્થના પણ કરતા હતા આ બધી જ બાબતો અરૂણિમા સિન્હાને જણાવવામાં આવી

અરૂણિમાને ક્યાં એડમિટ કરવામાં આવી હતી અરૂણિમા વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી અરૂણિમા સિન્હાને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવી હતી એડમિટ કરવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશન હુ વુડ બેટ ધ એન્ટાયર કોસ્ટ ઓફ અરૂણિમાસ ટ્રીટમેન્ટ એમ્સમાં દાખલ કર્યા પછી જે પણ ખર્ચ આવવાનો હતો એ બધો ખર્ચ કોણ ભોગવવાનું હતું ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ અરૂણિમા ટ્રીટમેન્ટ અરુણિમાની સારવારનો જે પણ ખર્ચ થવાનો હતો એ બધો જ ખર્ચ યુનિયન ગવર્મેન્ટ મુગવવાની હતી થર્ડ ક્વેશ્ચન વાય વેર ધ પીપલ કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ લોકોએ શા માટે કેન્ડલ માર્ચ કાઢી હતી આન્સર પીપલ વેઆર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલવેનાય સપોર્ટ ટુ અરૂણિમા અરૂણિમાના સમર્થનમાં આ લોકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી એન્ડ ટુ પ્રે ફોર હર રિકવરી અને સાથે સાથે અરૂણિમા સિંહા ઝડપથી સાજી થઈ જાય એના માટે આ લોકો પ્રાર્થના પણ કરતા હતા આ બધી જ બાબતો દર્શાવવા માટે લોકોએ કેન્ડલ માર્ચ કાઢી હતી નેક્સ્ટ પેરેગ્રાફ વન મોર્નિંગ એક સવારે માય બ્રધર ઇન લો બ્રધર ઇન લો એટલે જીજાજી કાં તો પછી જીજુ વન મોર્નિંગ માય બ્રધર ઇન લો માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ અરૂણિમા સિન્હાના સિસ્ટરનું નામ છે લક્ષ્મી અને એના હસબન્ડ જે અરૂણિમાના જીજા થાય એમનું નામ છે સાહિબ સડનલી આસ્કડ મે અરૂણિમા સિન્હાના બ્રધર ઇન લો સાહિબે અચાનક અરૂણિમાને પૂછ્યું એવરેસ્ટ ચઢોગી કે શું તું એવરેસ્ટ ઉપર ચઢીશ હી હેડ જસ્ટ રેડ એન્ડ ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર કારણ કે સાહિબે ન્યૂઝપેપરની અંદર ખૂબ જ રસપ્રદ એવી માહિતી વાંચી હતી નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ અને એમણે જે માહિતી વાંચી હતી એમાં એવું હતું કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ કોઈ પણ અપંગ સ્ત્રીએ અત્યાર સુધી માઉન્ટ એવરેસ્ટ સર નથી કર્યો અહીંયા સ્કેલ્ડ એટલે ચઢાણ કરવું એમણે એવું વાંચ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ અપંગ સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટ સર નથી કર્યું આઈ વોઝન્ટ એમ્યુઝડ આ બધું સાંભળીને અરુણિમા સિન્હા જરા પણ ખુશ થઈ ન હતી એમ્યુઝડ એટલે ખુશ થવું આઈ હેવ લોસ્ટ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ અરુણિમા કહે છે કે મારો પગ કપાઈ ગયો છે ને તમે માઉન્ટ એવરેસ્ટ ચઢવાની વાત કરો છો અરુણિમા સિન્હા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી ચોવીસ વર્ષની ઉંમરે એનો પગ કપાઈ ગયો અને એ વખતે એના મગજમાં કેવા કેવા વિચારો ચાલતા હોય એ અરુણિમા સિન્હા જ જાણી શકે અને એવામાં આવા સમાચાર એને મળે છે જે એને કહે છે કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફિમેલ એમ્પ્યુટી એટલે કે અપંગ સ્ત્રી માઉન્ટ એવરેસ્ટ શિખર ઉપર જઈ નથી તો આવું સાંભળ્યા પછી અરુણિમા સિન્હાને વધારે કંઈ આનંદ થતો ન હતો અને એને એવો વિચાર આવ્યો કે અહીંયા મારો પગ કપાઈ ગયો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચઢવાની વાત કરો છો લેટ સી ક્વેશ્ચન વોટ વોઝ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર ન્યૂઝપેપરમાં રસપ્રદ માહિતી કઈ હતી રસપ્રદ સમાચાર કયા હતા આન્સર નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કિલ્ડ એવરેસ્ટ This was an ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર અત્યાર સુધી કોઈ પણ અપંગ સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટ સર નથી કર્યો એ રસપ્રદ સમાચાર ન્યૂઝપેપરમાં હતા નેક્સ્ટ પેરેગ્રાફ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ પછી અરૂણિમા સિન્હાએ પોતાની જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું પહેલાં તો એ સમાચાર સાંભળી અરૂણિમાને જરા પણ આનંદ કે ખુશી થઈ ન હતી એને એવો વિચાર આવ્યો હતો કે મારો પગ કપાઈ ગયો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચઢવાની વાત કરી રહ્યા છો પણ ત્યારબાદ શું થયું આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ અરૂણિમા સિન્હાએ પોતાની જાત સાથે વાત કરી ઇફ આઈ કુ ટેક અ શોર્ટ સ્ટુડન્ટ ટેક અ શોર્ટ એટલે ટુ ટેક અ ચાન્સ એક તક લેવી એક ચાન્સ લેવો એક પ્રયત્ન કરવો અરૂણિમા જ્યારે પોતાની જોડે વાત કરે છે ત્યારે શું વિચારે છે ઇફ આઈ કુડ ટેક અ શોટ જો આના માટે એક ચાન્સ લઉં એક પ્રયત્ન કરું એટ એવરેસ્ટ એવરેસ્ટ ચઢવા માટે હું જો પ્રયત્ન કરું એન્ડ સક્સીડ અને જો આ કાર્યમાં હું સફળ થઈ જાઉં આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ દેટ રેકોર્ડ તો અરૂણિમાને એવો વિચાર આવ્યો કે જો આ સફળ થઈ જવાય તો શું થશે અરુણિમા એવી પહેલી સ્ત્રી બની જશે કે જેના નામે આ રેકોર્ડ હોય આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમટાઈમ અરુણિમાએ આના વિશે થોડીક વધારે વાર માટે વિચાર્યું એન્ડ ધેન કન્વેડ ટુ સાહિબ પછી એણે સાહિબને મેસેજ આપ્યા માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ અરુણિમા સિન્હા સાહિબને કહે છે કે મારી ઈચ્છા છે કે હું આ ચેલેન્જને સ્વીકારું છું આ પડકારનો હું સામનો કરવા તૈયાર છું તો સાહિબ એને શું કહે છે ઠીક હે હમ કરેંગે સાહિબેને એને જવાબ આપતા કહે છે કે સારું આપણે એ કરીશું મતલબ માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટેનો પ્રયત્ન કરીશું ક્વેશ્ચન નંબર ફાઈવ વોટ વુડ હેપન્ડ ઇફ અરૂણિમા કુડ ટેક અ શોર્ટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ જો અરૂણિમા સિન્હા એવરેસ્ટ ઉપર ચડવા પ્રયત્ન કરે અને સફળ થઈ જાય તો શું આન્સર ઇફ અરૂણિમા કુડ ટેક શોર્ટ એટ એવરેસ્ટ અરૂણિમા જો એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરે એન્ડ સક્સીડ અને જો અરૂણિમા સિન્હા સફળ થઈ જાય શી વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધ રેકોર્ડ તો અરૂણિમા સિન્હા એવી પહેલી અપંગ સ્ત્રી બનશે ફિમેલ એમ્પ્યુટી બનશે કે જેના નામે આ એવરેસ્ટ ચઢવાનો રેકોર્ડ સ્થપાય એના નામે આ રેકોર્ડ્સ સ્થપાય નેક્સ્ટ પેરેગ્રાફ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ હવે અરૂણિમા સિન્હાએ જ્યારે નક્કી કર્યું કે એને માઉન્ટ એવરેસ્ટ ચઢવું છે એને રેકોર્ડ પોતાના નામે સ્થાપવો છે તો શું થયું આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ હવે અરુણિમા પાસે એક ગોલ હતું એને જીવન જીવવાનું એક ધ્યેય મળી જાય છે કે હવે કંઈક કરી બતાવવું છે આ મિશન અરુણિમા પાસે હવે એક મિશન હતું અ ગોલ હતું એક ધ્યેય હતું અ રીઝન ટુ ડ્રીમ સ્વપ્ન જોવા માટેનું એક કારણ હવે એની પાસે હતું કારણ કે એણે વિચાર્યું હતું કે આ રેકોર્ડ એના નામે સ્થપાય તો કેવું એણે એક તક લેવી હતી કે તકના આધારે એ માઉન્ટ એવરેસ્ટ ચઢે અને સફળ થઈ જશે તો રેકોર્ડ એના નામે સ્થપાઈ જશે ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી અરૂણિમાને પણ ખ્યાલ હતો કે માઉન્ટ એવરેસ્ટ ચઢવો સરળ વાત નથી ઇઝી ટાસ્ક નથી બંને પગ હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ ચઢી શકાય એમ નથી તો અરૂણિમા સિન્હાનો તો એક પગ કપાઈ ગયો હતો અને એવી હાલતે એને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો હતો અને એ વાત પણ એને ખ્યાલ હતો કે ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી આ બધું સરળ નથી બટ થ્રુઆઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી પણ અરુણિમાનું કહેવું એવું છે કે એના આખા જીવન દરમિયાન એને કોઈ પણ બાબત કે કોઈ પણ કાર્ય સરળતાથી પત્યું જ નથી પૂરું થયું નથી આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન હવે અરુણિમાને એવું લાગતું હતું કે એનો એક ફરીવાર જન્મ થયો છે કારણ કે હવે એની પાસે એક ધ્યેય હતું એક મિશન હતું એક ગોલ હતું દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ ટુ અરાઈવ એને સ્વપ્ન તો જોઈ લીધું એને ગોલ નક્કી કરી લીધું કે હવે આપણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે ત્યારબાદ શું થયું દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ લિમ્બ એટલે હાથ કે પગ હેન્ડ્સ ઓર લેગ હવે અરુણિમા સિન્હા એનો આર્ટિફિશિયલ લેગ આવે કૃત્રિમ પગ આવે એના માટે રાહ જોઈ રહી હતી ક્વેશ્ચન નંબર સિક્સ ફોર વોટ ડીડ અરૂમા સ્ટાર્ટેડ વેઇટિંગ અરૂણિમા સેની રાહ જોઈ રહી હતી આન્સર અરૂણિમા સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર હર આર્ટિફિશિયલ લિમ્બ અરૂણિમા સિન્હા એનો કૃત્રિમ પગ આવે એની રાહ જોઈ રહી હતી એના પછીનો પેરેગ્રાફ છે દોસ્તો વેન ઇટ ફાઈનલી અરાઈવ હવે જ્યારે એનો કૃત્રિમ પગ ફાઇનલી એની પાસે આવી જાય છે આઈ વોઝ ઓવર જોઈડ તો એનો આર્ટિફિશિયલ લેગ જોઈને અરુણિમા સિન્હા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી ધ આર્ટિફિશિયલ લેક ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ એનો કૃત્રિમ પગ એનો આર્ટિફિશિયલ લેગ એના રિયલ લેગ જેવો જેને લાગતો હતો આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ અરુણિમા સિન્હાને એના રિયલ લેગ કે આર્ટિફિશિયલ લેગમાં કોઈ પણ ડિફરન્સ લાગતો ન હતો બંનેમાં સેમ ફિલિંગ આવતી હતી આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર અહીંયા સ્ટ્રેન્જર એટલે શું આર્ટિફિશિયલ લેગ હવે અરુણિમા સિન્હા એના આર્ટિફિશિયલ લેગ સાથે લગાવ થઈ ગયો એને આનો આર્ટિફિશિયલ લેગ ગમવા લાગ્યો એના સાથે એને ફાવવા લાગ્યું ચાલવાનું એને યોગ્ય લાગ્યું હોમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ વેડેડ એટલે જોડાયેલા હોવું હવે અરુણિમા સિન્હા એના આર્ટિફિશિયલ લેક સાથે એની બાકીની જિંદગીભર જોડાયેલી હતી આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટ માઉન્ટેન ત્યારબાદ અરુણિમા સિન્હાએ પોતાનું ધ્યાન હવે ફક્ત માઉન્ટ એવરેસ્ટ તરફ રાખ્યું એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર અને હવે એને પોતાની જાતને તૈયાર કરવાની હતી એના આર્ટિફિશિયલ લેગ સાથે અહીંયા પણ સ્ટ્રેન્જર શબ્દનો યુઝ થયો છે એના આર્ટિફિશિયલ લેગ માટે થયો છે આર્ટિફિશિયલ લેગ આવી ગયો એનાથી એ ખૂબ જ ખુશ થઈ ગઈ એને જરા પણ ડિફરન્સ લાગતો નથી એનો રિયલ લેગ હોય કે આર્ટિફિશિયલ લેગ હોય હવે અરુણિમા સિન્હા આ એના આર્ટિફિશિયલ લેગ સાથે એના જીવનભર માટે જોડાયેલી હતી માટે અહીંયા વેડેડ વર્ડ યુઝ થયેલો છે અને હવે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો છે તો હવે અરુણિમા સિન્હાએ પોતાની જાતને આ આર્ટિફિશિયલ લેગ સાથે તૈયાર કરવાની છે ક્વેશ્ચન નંબર સેવન વિથ વોટ હેડ અરુણિમા સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ અરુણિમા સિન્હાને શું ગમવા લાગ્યું આન્સર અરુણિમા હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ હર આર્ટિફિશિયલ લેગ અરુણિમા સિન્હાને એનો આર્ટિફિશિયલ લેગ ગમવા લાગ્યો સ્ટુડન્ટ્સ અહીંયા સીન ટુ કમ્પ્લીટ થાય છે મને આશા છે કે આજનો આ વિડીયો પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે થેન્ક યુ